કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ભાઈ? ઓકે, તો આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 2, જેની અંદર ખૂબ જ અગત્યનો એવો પોઈન્ટ ભણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે એક સરસ મજાનો પોઈન્ટ પૂરો કર્યો. કયો પૂરો કર્યો વિદ્યાર્થી મિત્રો? તો એક આપણે પોઈન્ટ પૂરો કર્યો છે, આ આપણે કહીએ કે ભાઈ પરપરાગનયનના વાહકો. આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે, પરીક્ષાલક્ષી નીટલક્ષી બહુ અગત્યતા ધરાવે છે, તેના વિશે સમજૂતી મેળવી. હવે આપણે એક બીજો પોઈન્ટ જેનું નામ છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. હવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓનો મતલબ શું? તો એક વસ્તુ ધ્યાનથી સમજો મિત્રો, કે આપણે હાલ સુધી એવું ભણ્યા આગળ કે સ્વપરાગનયન વિશે વાત કરી. તો સ્વપરાગનયન મિત્રો જો વારે ઘડીએ થયા કરશે, તો તેના કારણે અંતસંવર્ધન જે છે, અંતસંવર્ધન તેમાં દબાણ ઉત્પન્ન થઈ જાય. શું ઉત્પન્ન થઈ જાય મિત્રો? અંતસંવર્ધનમાં દબાણ ઉત્પન્ન થઈ જાય. તો આ જે અંતસંવર્ધન રોકવા માટે જે પ્રયુક્તિઓ કરવામાં આવે છે, તે પ્રયુક્તિઓને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહેવામાં આવે છે. ત્યાંથી સમજશું. તો કે આ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ખાસ કરીને દ્વિલિંગી પુષ્પવાળી જે વનસ્પતિઓ છે, તે વનસ્પતિઓ પર કરવામાં આવે છે. આમાં હોય શું થાય છે? તો કે પરાગરજ જે છે, એ પરાગરજ એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે જશે, જેના કારણે શું થાય છે આપણને ખબર છે, જેના કારણે આપણે કહીએ તો સ્વફલન થાય છે. શું થાય છે મિત્રો? સ્વફલન. અને આપણને ખબર છે કે સતત અહીંયા આપણે કીધું કે સ્વપરાગનયન જો થશે તો શું વધી જશે? અંતસંવર્ધન દબાણ વધી જશે. પણ એક વસ્તુ યાદ રાખવાનું મિત્રો, કે અંતસંવર્ધન પણ યોગ્ય હોવું જોઈએ, બાહ્ય સંવર્ધન પણ યોગ્ય રીતે જ થવું જોઈએ. મતલબ કે માપ હોવું જોઈએ. જો અંતસંવર્ધન વધી જશે તો તેના કારણે એક જ ટાઈપના અથવા એક જ પ્રકારના સજીવોનું સર્જન થશે, અથવા એક જ પ્રકારના પુષ્પનું સર્જન થશે, જેથી નવી સંતતિ અથવા નવી જે આપણે સૃષ્ટિ છે, અથવા નવા કોઈ સજીવ અથવા નવા પુષ્પનું સર્જન થઈ શકશે નહીં. તો આ નવા પુષ્પનું સર્જન થાય એના માટે શું કરવામાં આવે છે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કરવામાં આવે છે. જેમ કે અહીંયા કહીએ કઈ કઈ પ્રયુક્તિઓ છે તેના વિશે આપણે જોઈએ. તો કે ભાઈ પરાગરજની મુક્તિ, અહીંયા ધ્યાન આપશું કે પરાગરજની મુક્તિ અને જે પરાગાસન છે મિત્રો, પરાગાસન તેની ગ્રહણ કરવાની જે સમય છે, ગ્રહણ કરવાનો જે સમય, તે કેવા થઈ જાય? જુદા જુદા જો થઈ જાય તો પણ શું થશે? સ્વપરાગનયન થશે નહીં. સમજો શું થાય છે કે સ્વપરાગનયન એટલે શું? તો સ્વપરાગનયન એટલે કે એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પણ જાય. પણ ક્યારે જશે? કે પરાગાશય કે જેમાં પરાગરજ ઉત્પન્ન થવાની છે અને પરાગાસન જે પરાગરજ ગ્રહણ કરવાનું છે, તે બંને એક જ સમયે જો પરિપક્વ થશે તો જ સ્વપરાગનયન થશે. પણ અહીંયા શું કહે છે કે સમયગાળો કેવો હોય મિત્રો? જુદો જુદો હોય. મતલબ કે પરાગાશય પણ કોઈક બીજા સમયે પરિપક્વ બને અને પરાગાસન એ પણ કોઈક બીજા સમયે ગ્રહણશીલ બને. જેમ કે અહીંયા લખ્યું છે કે પરાગરજ મુક્ત થાય પછી, જો પરાગરજ મુક્ત થઈ જાય તેના પછી પરાગાસન ગ્રહણશીલ બને. તો આવું કોની અંદર જોવા મળે છે મિત્રો? સૂર્યમુખીની અંદર આવું જોવા મળે છે. કે ભાઈ પરાગાશય જે છે તેણે પરાગરજ મુક્ત કરી દીધી છે, બરોબર. પરાગાશયે શું કર્યું? પરાગરજ મુક્ત કરી દીધી. પણ તે સમયે પરાગાસન ગ્રહણશીલ, મતલબ કે પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ નથી. તો તેના કારણે પણ શું થશે ભાઈ? તો તેના કારણે પણ અંતસંવર્ધન દબાણ જે છે તે ઓછું થશે. ને આવું કોની અંદર જોવા મળે છે મિત્રો? તો ધ્યાનથી સમજશું, આવું સૂર્યમુખીમાં જોવા મળે છે. ચલો બીજું એક જોઈએ કે પરાગરજ મુક્ત થાય છે, પરાગરજ મુક્ત થાય તેના પહેલા, મતલબ કે પરાગરજ જ્યારે મુક્ત થઈ જાય તેના થોડાક સમય અગાઉ પરાગાસન શું થાય મિત્રો? ગ્રહણશીલ બની જાય. તો પણ શું કરશે? એ પરાગરજને મેળવી શકશે નહીં. આનું એક્ઝામ્પલ ખાસ યાદ રાખશું, પામ્સ. આનું એક્ઝામ્પલ શું છે મિત્રો? પામ્સ. તો શું કીધું? જુઓ ભાઈ, પહેલી પ્રયુક્તિ કઈ કરી? તો પહેલી પ્રયુક્તિમાં શું છે? પૃથક પક્વતા. તમે અહીંયા કહી શકો આ પહેલી પ્રયુક્તિને આપણે પૃથક પક્વતા, પક્વતા કહી શકીએ. જે આપણે ભણી ચૂક્યા છીએ એવું પૃથક પક્વતા આપણે કહી શકીએ. શું કહીએ? કે પરાગરજની મુક્તિ અને પરાગાસનનો ગ્રહણ કરવાનો સમય કેવો હોય? ડિફરન્ટ હોય, મતલબ કે જુદો જુદો હોય. તો તેને આપણે શું કહી શકીએ? પૃથક પક્વતા. આવા બે એક્ઝામ્પલ છે, એક સૂર્યમુખી અને પામ્સ. પણ બંનેમાં થોડુંક ડિફરન્ટ છે. શું જુદું છે? તો સૂર્યમુખીમાં શું થાય છે? તો પરાગરજ મુક્ત થાય છે
પણ ત્યાર પછી પરાગાસન ગ્રહણશીલ બને છે એટલે પણ અંતસંવર્ધન નહીં થાય। બીજી વાત કરીએ તો કે પરાગરજ એ મુક્ત થાય, પરાગરજ જ્યારે મુક્ત થાય તેની પહેલા જ પરાગાસન શું થઈ જાય, ગ્રહણશીલ બની જાય, તેનું એક્ઝામ્પલ છે પામ્સ। ચલો બીજી પ્રયુક્તિ શું છે, તો પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાનો પર આવેલા હોય। કેવું હોય મિત્રો, જુદા જુદા સ્થાનો પર, મતલબ કે માની લો કે આ પુષ્પ છે બરોબર, તેની અંદર એક આ સાઈડ આવેલું હોય તો બીજું દૂર આવેલું હોય, જેથી શું થશે, આની પરાગરજ જે છે તે આના ઉપર આવી શકશે નહીં। તો જુદા જુદા સ્થાનો પર આવેલા હોય તો પણ શું થઈ શકે મિત્રો, અંતસંવર્ધન ઘટી શકે। તેનું એક્ઝામ્પલ શું છે મિત્રો, પ્રિમ્યુલા બરોબર, શું છે, પ્રિમ્યુલા। જો ફરીથી એક વખત કહું કે પરાગાસન અને પરાગાશય બંને કેવા હોય, જુદા જુદા સમયે જુદા જુદા સ્થાનો પર આવેલા હોય તો પણ શું થઈ શકશે, સ્વપરાગણ થઈ શકશે નહીં, અને જેના કારણે શું થશે ભાઈ, અંતસંવર્ધન દબાણ છે એ ઓછું થશે। ચલો ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ, ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને સ્વ અસંગતતા કહેવાય છે, સ્વ અસંગતતા, કે જાતે ને જાતે જ શું કરે, છૂટું પડે અથવા જાતે ને જાતે જ જુદું પડે। પણ આ જે સ્વ અસંગતતા છે ને મિત્રો, એ જનીન નિયંત્રિત પ્રયુક્તિ છે। તો તમને પૂછાય કે ભાઈ નીચેનામાંથી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓમાં જનીન નિયંત્રિત પ્રયુક્તિ કઈ છે, તો સ્વ અસંગતતા, તેની અંદર જે જનીનો હોય છે ને મિત્રો, એ જનીનો સ્ત્રી કેસરમાં પરાગરજનું અંકુરણ અટકાવે છે। શું કરે છે, સ્ત્રી કેસર જે હોય તેની અંદર પરાગરજને અંકુરિત થવા દેશે નહીં, મતલબ કે પરાગરજને બેસવા દેશે નહીં। અને બીજું, પરાગનલિકા જે હશે તે પરાગનલિકાનો વિકાસ શું કરશે મિત્રો, અવરોધે છે, જેના કારણે અંડકનું ફલન થતું નથી અને નવા કોઈ પુષ્પ અથવા નવા કોઈ શું કહેવાય, વનસ્પતિનું સર્જન થશે નહીં। આનું એક્ઝામ્પલ છે માલવા બરોબર, એક્ઝામ્પલ છે માલવા, યાદ રાખીશું બરોબર મિત્રો। શું કીધું ભાઈ, સ્વ અસંગતતા, કે જે જનીન નિયંત્રિત હોય છે, જે સ્ત્રી કેસરમાં પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાનો વિકાસ શું કરે છે, અવરોધે છે, જેના કારણે અંડકનું ફલન અવરોધાય છે, મતલબ કે અંડકનું ફલન થતું નથી, એક્ઝામ્પલ્સ તરીકે માલવા બરોબર। તો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન હતો, એકદમ ઇઝી છે, આર્યુ તમે તમારી ટેક્સ્ટ બુકના આધારે પણ સમજી શકો છો અને તમારા ચોપડાની અંદર સરસ રીતે નોટ્સ બનાવજો, જેથી ભવિષ્યમાં તમે ગમે ત્યારે વાંચવા ઈચ્છો તો તમને ફટ કરતું આવડી જશે બરોબર, અને એકદમ સરળ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં। તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ, જો મારા વિડીયો તમને ગમતા હોય તો તમે લાઇક કરો અને તમારા મિત્રોને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કહો, જેથી આપણે વધુ ને વધુ આગળ વધીશું બરોબર, અને આવા હું તમારી સામે વધુ ને વધુ વિડીયો પ્રસ્તુત કરીશ। તો આજના માટે આટલું, નેક્સ્ટ વિડીયોની અંદર સરસ મજાનો નવો પોઈન્ટની ચર્ચા આપણે કરીશું।